હોસ્પિટલ ને કામ થી જવાનું છે, કારણ કે ત્રીજા મારે ડોબોરી હોસ્પિટલ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને આજે અમારે જવાનું છે જૂનાગઢ. કારણ કે તમને લોકોને ખબર છે, કાવ્યાબેનને થોડા ઘણા દિવસોથી તાવ આવે છે. એક દિવસ આવે ને બે દિવસ ન થતો, મેં કીધું છે ને એકવાર જૂનાગઢ ડોબરી અમે બતાવી લઈએ સાહેબને, અને રિપોર્ટ બિપોર્ટને કરાવી લઈએ તો વાંધો ના આવે. તો અમારે આ બેન છે ને એને પણ તાવ આવે, તો એ બેનને પણ ભાઈની છોકરીને પણ લેતી આવે, એને પણ બતાવવાનું છે. મમ્મી જય દ્વારકાધીશ, જય માં મોગલ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધા જય શ્રી કૃષ્ણ. કે આને પાવું, આને કઈ વાંધો નથી. આ તો છે ને ધાયમલી ભેગી ને ભેગી જ હોય. અમી ચેક પર જવાનું થાય ને એટલે પપ્પા કે મમ્મી જાય ને લઈને ભેગું ને ભેગું જવાનું થાય. હાલો ફેમિલી, તો હવે જઈએ જૂનાગઢ. અને સાહેબે કેટલા વાગ્યાનું કીધું? 10 વાગ્યાનું કીધું. અત્યારે 7:30 જેવું થયું છે. અત્યારે નીકળીએ, વહેલા જઈએ તો વહેલા વારો આવે. તો હાલો સીધા નીકળીએ જૂનાગઢ. તો ફેમિલી અત્યારે નીકળી ગયા છે અમે બધા ઓન ધ વે જૂનાગઢ જવા માટે. એટલે કે કંઈ ફરવા નથી જતા. મેં કીધું એમ હોસ્પિટલના કામથી જવાનું છે, કારણ કે કાવ્યાને વારંવાર તાવ આવે મેં અગાઉ કીધું એમ. તો પછી બધા લોકો એમ કહે કે ભાઈ એકવાર છે ને આપણે રિપોર્ટ કરાવી લઈને તો એક્ઝેક્ટ આપણે ખ્યાલ આવે. ને ભાઈની છોકરી છે ને એના જીનુને પણ ટૂંકમાં વારંવાર તાવ આવ્યા કરે, તો એને પણ સાહેબને બતાવવાનું છે. નહીં તો જો છે બે પાંદરે બોયડી થતી જ નથી. ઘેર હોય તો સમજાયું કે તને કામ હોય બરાબર. અહીં તને શું કામ છે? તું મને કેતો આજે તને શું કામ નું ટેન્શન છે? બરાબર ને ફેમિલી, વરસાદ ની વાતાવરણ ફૂલ થઈ ગયું. જો તમને બતાવું છે ભાઈ, આમાં કઈ નક્કી નહીં ક્યારે વરસાદ પડી. એક તો ઘેર પર એવડું કામ છે લાદી વાળાનું, ને આમાં કઈ ભેગું થતું. તો હવે જઈએ આપણે સીધા જૂનાગઢ ને મળીએ જૂનાગઢ જઈને. તો ફેમિલી પહોંચી ગયા હોસ્પિટલ, અને જો સેડ કે ત્રીજા મારે ડોબોરી હોસ્પિટલ છે. આ બધા તો પાકી ગયા છે. હું કઈ થાકી ગયા? એકચ્યુઅલી હું તમને તેડકો લાગે છે એમ. હા ફેમિલી, હોસ્પિટલ છે ને ચોથા માળે છે ને ભારતી છે ને આ લિફ્ટ ની અંદર બહુ બીએ છે. હવે જોઈએ શું થાય. અત્યારે તો હલવાઈ ગયા. હવે આ તો જો આનો તો જીવ અધર ચડી ગયો છે. તો કારણ કે એટલું બીએ નહીં ને મમ્મી પણ બીએ. હવે જો ગઈ 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 એટલું ગઈ. કેમ છું? બીક લાગ્યા? હવે રોકા હે ની બાપી, જો તેનું મોઢું થઈ ગયું છે. કેમ છું? તારે કદાચ દીદી હારી દીદી ને જ બીતી જો. હે હા, અમે વા સારંગપુર ને ગયા હતા, ત્યાં ટૂંકમાં લિફ્ટ માં ફસાઈ ગયા હતા ને, ત્યારથી છોકરાને છે ને બહુ બીક લાગે છે. આ બે પેશન્ટ અહીંયા બેઠી ગયા છે, અને ટૂંકમાં વારો લખાવી દીધો છે. સાહેબ એવું કીધું કે સાહેબ 10 વાગ્યા આવશે, તો ક્યાં લાગે આપણે વેટ કરીએ. પછી સાહેબ આવે ક્યાં લાગે? વારો આવી ગયો છે. તો સાહેબ આવી ગયા છે, હવે જોઈએ અંદર બતાવે શું કહે. તો સાહેબે બબલા ખાવા ના પાડી. હું કીધું હે આ છોકરી બહુ બબલા ખાય છે. તો સાહેબને બતાવ્યું, સાહેબ એવું કીધું કે 8-8 દિવસનો ફ્લીવર છે. તો હવે છે ને રિપોર્ટ કરવાનું કીધું સીબીસી ને બધા છે ને. એકવાર રિપોર્ટ કરી લઈએ એટલે આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવે. કાવ્યાબેન નો વારો આવી ગયો ને, કાવ્યાબેન ગભરાય છે. હવે આનું થોડુંક લોહી લઈ લેવું છે. આનું છે ને બહુ લોહી વધી ગયું ભાઈ, આનું થોડુંક લોહી લઈ લીધું. કેમ કે હા તારું બહુ વધી ગયું, તારું લોહી બહુ છે ને ગરમ છે. કા ભરતી બરાબર છે ને? હા હા, કાવ્યાબેન નો વારો છે. કાવ્યા આખું બંધ કરી ગયા. હેલો, તો કાવ્યાબેન બ્લડ લેવા નથી મંગાવ્યો ને કાવ્યાબેન?
બસ થોડીક વાર દબી રાખજો, હવે સેમ્પલ લઈ લીધું છે, હવે આગળ રિપોર્ટ આવે પછી આપણે ખબર પડે કે શું છે. બધી ખાસ સાહેબને કોઈ બતાવવા જવાનું છે. એટલી ફેમિલી કાવ્યબેનનો રિપોર્ટ આવી ગયો છે ને સાહેબે ચેક કર્યું, શું કે સાહેબ કંઈ ટેન્શન જેવું નથી ને? નહીં, બહુ ચિંતા જેવું નથી, પણ બહારનું ખાવાનું બંધ કરવાનું છે. કાવ્યાબેન અહીંયા આવો, શું કે સાહેબ સાંભળ, બાકી પછી શું કરવું પડે સાહેબ બહારનું ખાઈ તો? સાહેબે કીધું છે નોર્મલ છે, કંઈ એટલું બધું ટેન્શન છે નહીં, તો નોર્મલી દવા છે બધા લઈ લઈએ. ફેમિલી મેડિસિનમાંથી દવા લઈ લઈએ, અને હવે છે ને વારો છે આપણા જેનીબેનનો. જેનીબેન તમારો વારો છે ને હવે હોસ્પિટલે જાવ બતાવવાનો સાહેબને કા? હા નહીં નહીં નહીં, એ તો ના પડે. હાલો તો કાવ્યાબેનને બતાવી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. સાહેબે કીધું નોર્મલ છે, એટલે બધું કંઈ ટેન્શન છે નહીં, બહારનો ખોરાક થોડોક ઓછો આપજો. તો હવે આપણે જવાનું છે મોરી સાહેબ મેરે, જઈએ સીધા મોરી સાહેબ મેરે. અત્યારે આવી ગયા છે અમે મોરી સાહેબ મેરે, અને આ છે ને એ ટૂંકમાં અમારા ફેમિલી ડૉક્ટર છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારા પપ્પાને અહીં લઈને આવતા, ને અત્યારે આ છોકરાનું બધા નાય જ લઈને આવીએ છે. શું કે સાહેબ મજામાં ને? હા, આ ફેમિલી આને છે ને આખું બ્લડ ચેન્જ કરવાનું કીધું હતું નાની હતી ક્યારે, અને ભાઈ આખું બ્લડ ચેન્જ કરવાનું કીધું. મોરી સાહેબે કીધું હતું કે તું તારે ટેન્શન લેમાં, હું બેઠો તારી દીકરીને કંઈ થાય તો. કોઈ પણ પ્રકારનું કંઈ હતું નહીં ભાઈ, સવારના પૂરમાં હોળો કૂણો તડકો પડે ને ક્યારે કમળો હતો, એટલે ટૂંકમાં કૂણે તડકે શેકવાનું કીધું હતું. અત્યારે તમારા નજરને સામે છે, જો કંઈ વાંધો નથી. સાહેબે જવાબદાર લીધી હતી પૂરેપૂરી. હા સાહેબ, હા હા, ટૂંકમાં આ ટૂંકમાં અમારા ફેમિલી ડૉક્ટર છે ને બહુ સારા છે. જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે પાસે જ આવતા. હાલો ફેમિલી, તો આના માટે અમે આવ્યા હતા, આની દવા લેવાઈ ગઈ છે. નાસ્તો હળવો હળવો નાસ્તો કરવાનો છે આપણે. તો પાણીપુરી મંગાવી છે, ચાર ડીશ પાણીપુરી મંગાવી છે. પાણીપુરી જ ખાવી છે કે બીજું કંઈ ખાવું છે? હે, અત્યારે તો ફેમિલી પાણીપુરી ખાઈ લે, કારણ કે આગળ અત્યારે કંઈ છે ને, પછી બરાબર નીકળ્યા પછી જોઈએ કે ક્યાં કંઈક હોટલમાં સારી હોટલમાં જમશું પછી. તો ફેમિલી હળવો હળવો નાસ્તો કરી લીધો છે ને હવે અમે નીકળી ગયા છીએ ઓન ધ વે ઘરે, કારણ કે હવે કંઈ કામ છે નહીં. હવે જાય સીધા ઘરે અને મળીએ સીધા ઘરે જઈને. તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે, અને મેં અહીં ઘરે આવીને જોયું ને કે તો જો અત્યારે બહુ મોટા સેલિબ્રિટી આવ્યો છે આપણા ઘરે. કેમ છો બેન, મજામાં? દાદા મજામાં ને? કેવું લાગ્યું અમારા સોમનાથ માં આવીને? ના, આજે અહીં રોકાવાનું છે, નીકળી નથી જવાનું એમ, કારણ કે દાદા એ છે ને માલ બહુ હચ્યું રાખ્યો છે વાડીએ. બરાબર, આપણે એમ લાગે જો મકાન નાના લાગે, પણ માલ છે ને દાદા મેરે બહુ છે, એટલે દાદા ની માલ ની ઉપાધિ થાય છે. કા ભાઈ જોતા આવ્યા અહીંયા જઈને? તો યાર તું મને આઈટી ફાટું નો ભરતા હોય યાર ગલા માણા. હે, કેટલાક બાપા આમ અંદાજિત 1 કરોડ હોય એક પેટી હે? અને ફેમિલી તમે લોકો વિચારતા હશે ને કે આ બેન કોણ છે, તો બેને છે ને એની નાની ઉંમર બહુ મોટું નામ કર્યું છે, દ્વારકાની બહુ મોટી વ્યવસ્થિત છે, ને યુટ્યુબમાં અમારી જેમ ફેમિલી બ્લોગ બનાવે છે, અને યુટ્યુબમાં એમની પણ એક ચેનલ છે. શું નામ છે બેન તમારી ચેનલનું? વાઢેર દેવરાજ બ્લોગ. પ્લીઝ એની ચેનલમાં જવાનું ભૂલતા નહીં, જઈ અને ખાલી આટો મારીને નથી આવવાનું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને લખજો પાછા કે આપણે સોમનાથ વાળા એટલે ખબર પડે શીતલબેન ને. કા શીતલબેન? હું કઈ સોડા બડા પીવડે છે કે કઈ? તો તારી મહેમાન નવાજી તો થોડું કઈ ઘટે, અને આ છે ને એકલી એકલી જતા એવી લઈ ન ગઈ અમને. અમને કેમ દ્વારકા ના લઈ ગયા? તમને અમાર ભેગી મજા નો આવે, કઈ વાંધો નહીં, સમય અમારો પાઈ છે. કઈ વાંધો નહીં ફેમિલી, સમય બધાનો આવે છે. મેં કીધું શીતલબેન ની ચેનલ અહીંયા મેન્શન કરી દી, પ્લીઝ એક વખત ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. નીકળશું કે હવે? હેલો, અમારા દીકરો કઈ ફરવા નથી જતા, ભાઈ ને ઘરે જાઉં છું. આ છે ને આજે અમારા માતાજી છે ને મૂકવા જાય છે, કારણ કે કાલે હાંદી રોકાઈ હતી ને, ભાઈ નો ફોન આવ્યો કે આવી ગયા કે? તમે કીધું હા તો આવી ગયા, તો આને મુકતા આવીને ઘરે, કારણ કે દવા ને પીવડાવવાનું છે. જો કે બે છોકરીને કઈ વાંધો નથી, નોર્મલી છે, ને મહેમાન હતા મહેમાન પર જતા રહ્યા, ને હવે જવાનું છે મારે અત્યારે. મેં કીધું ભાઈ ના ઘરે. તો બસ આ ફેમિલી આ બ્લોગ આપણે અહીંયા લગી દીધું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે યાર વિડીયો જોવામાં પછી મજબૂત થઈ જાવ ને, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવ. મમ્મી શું કરવાનું ભૂલી ગયું? અંગૂઠો મારવાનું. શું કે? હલો, અંગૂઠો મારવાનું ભૂલી ગયા. હલો ફેમિલી, તો મળીએ ફરી એક નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે.